સુરેન્દ્રનગર જિલ્લો કે જ્યાં ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે અને હવે સુરેન્દ્રનગરના ભેટ ગામે ત્રણ મજૂરોના આ કોલસાની ખાણમાં ગેસ ગળતરમાં ગુંગળાઈને મોત થયા છે. અને જ્યારે પોલીસ તંત્રએ તપાસ કરી તો ખબર પડી કે આ ગેરકાયદેસર ખાણો તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે. તો આવો જાણીએ શું છે આખો મામલો. નમસ્કાર, જમાટ સાથે હું છું પાર્થ. ક્રાંતિકારી ભગતસિંહ કે જેમણે દેશના સ્વાધીનતાના આંદોલનમાં શહીદી વહોરી લીધી, તેઓ હંમેશા કહેતા કે આ દેશની નીવ એટલે કે પાયો એ ખેડૂત અને મજૂર છે. પણ આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ જો આપણે આ મજૂરોની પરિસ્થિતિમાં બદલાવ નથી લાવી શક્યા તો તે જવાબદારી આપણા સૌ કોઈની છે. કેમ કે તેઓ કોઈક વાર આ રીતે ગટરમાં ગુંગળાઈને મરી જાય છે તો ક્યારેક તેઓ ગેરકાયદેસર ખાણોમાં ગુંગળાઈને મરી જાય છે. સુરેન્દ્રનગર જિલ્લો કે જ્યાં ગેરકાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કોલસાની ખાણો ધમધમી રહી છે. જો કે આ કાર્બોસેલની ખાણમાં ગુંગળાઈ જવાથી ત્રણ મજૂરોના મોત થયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ત્રણેય મજૂરોનું રોજનું વેતન માત્ર 700 રૂપિયા હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ત્રણેય મજૂરો લક્ષ્મણ ડાભી ઉંમર 35, ખોડાભાઈ મકવાણા ઉંમર 32 અને વિરમ કેરાલિયા ઉંમર 35 અનુક્રમે ઉડવી, વિજડિયા અને સાંગદ્રા ગામના વતની હતા. આ ત્રણેય મજૂર ભેટ ગામ કે જે થાનગઢ તાલુકામાં આવેલું છે ત્યાં કોલસાની ખાણમાં ખોદકામનું કામ કરતા હતા અને તેમના મૃત્યુ ગુંગળાઈ જવાથી થયા છે. હવે મૂડી પોલીસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્યના પતિ ખીમજી સારદિયા, મૂડી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કલ્પેશ પરમાર સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ત્રણેય શ્રમિકો સરકારી ખરાબામાં કૂવો ગાડીને કોલસો કાઢવાનું કામ કરતા હતા. ખોદકામ દરમિયાન આ મજૂરોને સેફટીના સાધનો પૂરા પાડવામાં પણ નહોતા આવ્યા. જો કે અહીં એક વાત તો ચોક્કસ છે કે સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. આ ખનિજ માફિયાઓના કારણે અનેક શ્રમિકોના મોત થયાની ઘટના છાસ વારે સામે આવતી હોય છે, છતાં તંત્ર ગાઢ નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જો માફિયાઓને રોકવા હોય તો જે ઘટના બની છે તેમાં ત્રણ વ્યક્તિના મોતના સોદાગરને તાત્કાલિક ધરપકડ કરી પદ પરથી દૂર કરવા જોઈએ અને દંડાત્મક કાર્યવાહી કરવી જ જોઈએ. તો જોઈએ હવે આગળ શું થાય છે.